સ્કૂલિંગ સિસ્ટમ દ્વારા વિડીયો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર એસી માર્કમાંથી એંસી માર્ક કઈ રીતે લેવા એટલે કે પેપરને કઈ રીતે લખવું પેપરનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું એમની માહિતી આ વિડીયો મારફતે આપણે આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે એસીસનું પેપર આપણે કઈ રીતે લખીએ કે જેથી આપણું જે ટાર્ગેટ એટી માર્ક્સનો છે એ એટી માર્ક્સ આપણે કવરઅપ કરી શકીએ તો આપ જોઈ શકો છો જે આન્સર સીટ આપેલ છે એનું જે ફ્રન્ટ પેજ છે એની અંદરમાં જે ડિટેલ્સ આપણે ફિલઅપ કરવાની હોય છે કે જેની માહિતી તમને વિડીયો મારફતે આપેલ જ છે સેમ એ રીતે તમારે ફ્રન્ટ પેજ ઉપરની માહિતી ફિલઅપ કરી આપવી હવે નેક્સ્ટ પેજ પર એટલે કે જે આપણે એસએસનું પેપર લખવાની શરૂઆત કરીએ તો એમની અંદર કઈ રીતનું પેપર હોય છે તો કે મોટા ભાગે એમની અંદરમાં ફર્સ્ટ જે વિભાગ એ છે એ વિભાગ એની અંદરમાં જોડકા જોડો ખરા ખોટા એક બે વાક્યના ક્વેશ્ચન્સ ત્યારબાદ ત્રણથી ચાર વાક્યના ક્વેશ્ચન્સ આવા જે ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે તો એને આપણે કઈ રીતે લખીશું કે જેથી કરીને પ્રેઝન્ટેશન સારી સારી રીતે કરી શકાય જુઓ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ ની શરૂઆત જે કરેલી છે તો વિભાગ એ લખી ત્યારબાદ એક લીટી છોડી યોગ્ય જોડકા જોડો તો વિભાગ એ અને વિભાગ બી સામે વિભાગ એની અંદરમાં પ્રશ્ન સામે વિભાગ બીની અંદરમાં એમનો જવાબ ત્યારબાદ ખરા ખોટા જે વિધાનો છે એની અંદરમાં માત્ર આપે ખરું છે કે ખોટું છે એટલું જ માત્ર ખાલી આપે દર્શાવવાનું છે એ પણ એક એક લીટી છોડીને આપણે આન્સર લખવાનો રહેશે ત્યારબાદ એક બે શબ્દની અંદરમાં જે ઉત્તર લખવાના છે જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદરમાં જે માત્ર ને ખાલી એક જ શબ્દ આપેલો હોય અથવા તો બે ત્રણ શબ્દની અંદરમાં જવાબ આપવાનો છે તો આખો એક સેન્ટેન્સ લખી અને એનો જવાબ તમે લખી શકો છો એ પણ એક પ્રશ્ન લખ્યા પછી એક લીટી છોડી બીજો પ્રશ્ન લખ્યા પછી બીજી લીટી એટલે કે એક લીટી છોડી ત્યારબાદ આન્સર બીજા તમારે લખવા સેમ ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યા જે છે એ આખી ન લખો તો કાંઈ વાંધો નહીં પણ ખાલી જગ્યાનો જે જવાબ છે એ જવાબ લખી અને એ નીચે અંડરલાઈન તમે કરી શકો છો ત્યારબાદ જે સાચો વિકલ્પ છે એમસીક્યુ ટાઈપના સે ચાર પૂછાય છે તો એની અંદર એમસીક્યુ લખતી વખતે ક્વેશ્ચન લખી અને સાથે એ છે બી છે કે સી છે કે ડી આ ચારમાંથી કોઈ પણ જે જવાબ સાચો છે તો બાજુમાં એ લખો અને પછી જવાબ લખો બી સાચો હોય તો બી લખો એની બાજુમાં જવાબ લખો આ રીતે સેક્શન એ લખી નાખ્યું હવે ત્યારબાદ સેક્શન બી તો કે સેક્શન બીની અંદરમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ ક્વેશ્ચનની અંદરમાં જવાબ તમારે ખાલી એક શબ્દમાં કે એક વાક્યમાં નથી લખવાનો કે જેને તમારે ત્રણથી ચાર વાક્યની અંદરમાં લખવાનો છે તો જવાબ લખતી વખતે ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કે જે જવાબ છે એ પેરેગ્રાફમાં નહીં પણ જે પેરેગ્રાફ છે એને લીટી પોઈન્ટ થ્રુ તમે લખી શકો છો જેથી સામે જે પેપર ચેકર છે એને વ્યવસ્થિત રીતેમાંથી શબ્દ મળી શકે તો બેમાંથી બે અથવા ત્રણમાંથી ત્રણ જે માર્ક્સ આપવાના છે એ તમને પૂરા માર્ક્સ મળી શકે આપ જોઈ શકો છો ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે લખવાનું છે તો એના વિશે મેં આમાં ચાર સેન્ટેન્સ લખેલા છે અને ચારેયની અંદરમાં એરો કરી અને જવાબ આપેલો છે સેમ એ જ રીતે તમે અઢારમો ક્વેશ્ચન ઓગણીસમો ક્વેશ્ચન આપ જોઈ શકો છો મેં બધા લીટી પોઈન્ટ થ્રુ જ આન્સર લખેલા છે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી માહિતી મેળવી તમે પણ જ્યારે બોર્ડની એક્ઝામ આપો છો ત્યારે બોર્ડની એક્ઝામની અંદરમાં પણ આ જ રીતે પેપર લખી લીટી પોઈન્ટની અંદરમાં આન્સર લખી એક પોઈન્ટ લખી એક લીટી છોડી બીજો પોઈન્ટ એક લીટી છોડી ત્રીજો પોઈન્ટ આ રીતે જે ચાર અથવા પાંચ જે પોઈન્ટ આવતા હોય એ પૂરા વાક્યની અંદરમાં તમારે એમનો જવાબ લખવાનો રહેશે તો આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એકવીસમો ક્વેશ્ચન એકવીસમો ક્વેશ્ચન ત્યારબાદ બાવીસ મો ક્વેશ્ચન એ પણ જો લીટી પોઈન્ટની અંદરમાં જ આપણે લખેલો છે ત્રેવીસમો ક્વેશ્ચન આ બધા જ પ્રશ્ન આપણે લીટી પોઈન્ટ થ્રુ જ પ્રશ્ન લખેલા છે અમુક ક્વેશ્ચન બહુ મોટા હશે તો અમુક ક્વેશ્ચન નાના પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્ર તો આપ જોઈ શકો છો જેમ કે અમે એક નાનો ક્વેશ્ચન છે ઊર્જાના બિન પરંપરાગત સ્ત્રોત વિશેની ખાલી તમારે નામ જ લખવાના છે તો માત્ર તમે એના ખાલી નામ લખી શકો છો ત્યારબાદ પચીસમો ક્વેશ્ચન છવ્વીસમો ક્વેશ્ચન અહીંથી તમારો આ વિભાગ પૂરો થાય છે આટલો સ્પેસ જગ્યા ખાલી રહે છે તો કાંઈ વાંધો નહીં જગ્યા ખાલી રાખી દો નવો વિભાગ નવા જ પેજ ઉપર એટલે કે વિભાગ સી નવા પેજ ઉપર લખી શકો છો સત્યાવીસ મો ક્વેશ્ચન એ પણ લીટી પોઈન્ટની અંદરમાં આપણે જવાબ લખેલો છે અઠ્યાવીસ પ્રશ્ન એ પણ લીટી પોઈન્ટની અંદરમાં છે તમે જોઈ શકો છો જો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમારું પ્રશ્નપેત્રની અંદરમાં જવાબ લખેલા હશે તો પેપર ચેકરને પેપર ચેક કરવું સૌથી વધુ ઇઝી અને એને વધુને વધુ ગમશે તો સ્વાભાવિક છે કે એમની છાપ પણ સારી તમારી જે છે એના દ્રષ્ટિકોણથી સારી એવી છાપ પડતા એની સીધી અસર માર્ક ઉપર પણ પડી શકે છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો પારિભાષિક શબ્દ લખેલા છે તો જે શબ્દ છે જેના વિશે લખવાનું છે એ શબ્દ લખી કોલમ કરી એ લીટી છોડી એના પછીની લીટીની અંદરમાં તમારે લખવાની શરૂઆત કરવી જેથી કરીને આ શબ્દ જે મેઇન શબ્દ છે એ તમે વ્યવસ્થિત રીતે દેખાઈ શકે કે મેઇન ટોપિક કે મેઇન પોઈન્ટ શું છે એ હાઈલાઇટ થઈ શકે છે ત્યારબાદ પેરેગ્ર સોરી તફાવતનો જે પ્રશ્ન છે તો તફાવત પણ ડ્રો કરીને લખવું કુપર તફાવતના હેડિંગ આપવા ત્યારબાદ અંદરની સાઈડમાંથી એક બે ત્રણ ચાર પાંચ જેટલા પોઈન્ટ્સ તમારે લખવાના છે એટલા પોઈન્ટ્સ તમે સામસામે લખી શકો છો ત્યારબાદ ઘણા પ્રશ્ન એવાય પણ હશે કે જેની અંદરમાં મેઇન પોઈન્ટ આપેલા હશે જેમ કે ઉત્પાદનના કુલ ચાર સાધનો વિશેની સમજૂતી આપો તો આમાં છે જમીન મૂડી શ્રમ અને નિયોજન તો એને ડાયરેક્ટ પોઈન્ટની અંદરમાં એમ નહીં પણ પેલો હેડિંગ આપો જમીન જમીન હેડિંગ આપી અને એના વિશે લખો સેમ બીજો પોઈન્ટ મૂડી એની હેડિંગ આપી એના વિશે લખો તો આપ જોઈ શકો છો મેં આ જ રીતે લખેલું છે ત્રીજો પોઈન્ટ તો કે શ્રમ એના વિશેની માહિતી ચોથો પોઈન્ટ નિયોજક તો કે એના વિશેની માહિતી તો જો આ રીતે પ્રશ્ન લખેલો હશે તો એ પ્રશ્નના બધા જ પોઈન્ટ એના મેઇન પોઈન્ટ સારી રીતે દેખાય છે સારી રીતે લખાયેલા પ્રશ્ન છે તો આના પૂરેપૂરા ત્રણમાંથી ત્રણ કે ચારમાંથી ચાર તમે માર્ક્સ મેળવી શકો છો જોઈ શકો છો આ બધા જ જે પ્રશ્ન છે એ જ રીતે લખેલા છે આપ પણ આ જ રીતે ટ્રાય કરવી પરીક્ષાની અંદરમાં કે જેથી કરીને તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો જો આમાં જોઈ શકો છો મોટા ક્વેશ્ચન્સ લખેલા છે તો મોટા ક્વેશ્ચનના મેઇન હેડિંગ આપેલા છે હેડિંગની અંદરમાં પણ એલો કરી એનો આન્સર આપેલો છે બીજું હેડિંગ આપેલું છે એનો આન્સર ત્રીજું હેડિંગ તો આ રીતે બધાના વ્યવસ્થિત હેડિંગ તમે આપો અને પછી તમે એની અંદરની ડિટેલ્સ લખો ઓકે લાસ્ટ વિભાગ એની અંદરમાં આપેલો છે તો કે વિભાગ ડી વિભાગ તો વિભાગ ડીની અંદરમાં મોટા ક્વેશ્ચન્સ પૂછાય છે તો મોટા ક્વેશ્ચન્સ પણ એવી રીતે લખો કે જેના પોઈન્ટ્સ ચાર માર્કનો પ્રશ્ન હોય તો આઠ પોઈન્ટ થવા જોઈએ અથવા દસ પોઈન્ટ થવા જોઈએ તફાવત આપેલો છે તો તફાવતની સામે પાંચ પાંચ મુદ્દા છ છ મુદ્દા જે લખો છો તો સામસામે એટલા મુદ્દા તમારા લખાઈ લેવા જોઈએ ઘણી વખત તમે જે પોઈન્ટ્સ લખેલા છે એ પોઈન્ટ્સની અંદરમાં પણ તમે હાઈલાઇટ કરી શકો છો જેમ કે આની અંદરમાં મેં હાઈલાઇટ કરેલી છે કે બાવીસના છેદમાં સાત એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ તો મેં નીચે અંડરલાઇન કરી છે જેથી કરીને ટીચર્સને આખા ક્વેશ્ચન્સ ન વાંચવા પડે પેપર ચેકરને આખા ક્વેશ્ચન્સ જોવા ન પડે સીધા ડાયરેક્ટ તમારા જે આન્સર છે આન્સરની અંદરમાંથી એને જે જોઈતા શબ્દ છે જો એ ઝડપથી મળી જશે અને એ સાચા પ્રોપર શબ્દ હશે તો ઝડપથી એના માર્ક્સ પણ મુકાય જશે અને પૂરેપૂરા માર્ક્સ મળવાની શક્યતા પણ ખરા તો આપ આખો પ્રશ્ન જોઈ શકો છો ગણિત શાસ્ત્ર વિશે જે લખેલા પોઈન્ટ્સ બધા જે કંઈ છે દરેક અંદર અંદરમાં અમે હાઇલાઇટ કરેલી છે પેન્સિલથી તમે હાઈલાઈટ કરી શકો છો સેમ વૈદિક વિદ્યાનો પ્રશ્ન લખેલો છે તો એની અંદરમાં પણ જે જે અલગ અલગ નામ આપવામાં આવેલા છે જેમ કે ચરક સંહિતા છે સુશ્રુત સંહિતા છે તો આ બધા શબ્દને પણ તમે હાઇલાઇટ કરી શકો છો પ્રશ્ન છે ગરીબી રેખા નીચે જીવતા જે કઈ પરિવાર છે એની લાક્ષણિકતા તો એના અલગ અલગ પોઈન્ટ્સ આપેલા છે સિંગલ પોઈન્ટ આપેલા છે નાના નાના પોઈન્ટ આપેલા છે તો એ પોઈન્ટ લખી એક એક લીટી છોડી એરો કરી અને આન્સર લખી શકો છો ત્યારબાદ છેલ્લો જે પ્રશ્ન છે છેલ્લા પ્રશ્નની અંદરમાં થોડુંક જ મારે એક સપ્લી જો એક થોડુંક જ ક્વેશ્ચન બાકી રહે છે પણ એવું ન વિચારતા ગવાને જળ અને જે કઈ છે થોડુંક આમાં કમ્પ્રેસ કરી અને હું લખી નાખો એના કરતાં બેટર કે એક સપલી લઈ અને વ્યવસ્થિત રીતે તમે લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આખે આખું જે એસેસનું જે પેપર છે એ એસેસનું પેપર તમે જો લખશો તો અચૂક તમને જે તમારા ધારેલા માર્ક્સ છે કે જે એસી માર્કમાંથી એટી યા સેવન્ટી નાઇન માર્ક્સ ધારેલા છે એ આવી જ જશે તો આ મારા તરફેણથી જે તમને વિડીયો આપવામાં આવેલો છે હું એવી આશા રાખું છું કે આ વિડીયો જોઈ અને આ રીતે જો આ પેપર લખશો તો આપને સારા એવા માર્ક્સ મળી